સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર તો આજે આપણે તમને શીખવાના છે કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં મેશપવાળું ટ્રેટર્સ જોયું છે તો પ્રકારનું ટેટર્સ તમે તમારા પોતાના ફોટો એડ કરી અને બનાવી શકો છો અને એની અંદર જે ટેક્સ છે પણ આપણે તમને બનાવતા શીખવાના છે તો તમારી વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફોટો સબસ્ક્રાઇબ કર દેજો અને નોટિફિકેશન બિલને ઓલ પર કરી દેજો જેથી આપણે આવતાનો વિડીયો નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગ્યું તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે અહીંયાથી જે ટેક્સ વાળું ડબલ વાળું જે ટેક્સ છે તમારે અહીંયાથી લખવાનું છે તો અહીંયાથી તમારે ફોટોપિયાનું યુઝ કરવાનું છે અને ફોટોપિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળે રહેશે એની જે વેબસાઇટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળે રહેશે તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને વેબસાઇટની જે પણ લિંક મળે એની પર ક્લિક કરશો એટલે સીધા તમે અહીંયાથી ફોટોપિયાની જે વેબસાઇટ છે એની અંદર આવી જશો તો ફોટોપિયાનું જે પે જે કંઈક આ રીતે ખુલી જશે એટલે કે એની જે વેબસાઇટ છે એ કંઈક આ રીતે ખુલી જશે તો આ રીતે ઓપન કરી અને તમારી ઉપરની બાજુમાં જે ફાઇલ લખેલું છે ખોણામાં એની પર ક્લિક કરવાનું છે અને તમારે બીજા નંબર પર જે ઓપન લખેલું છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે ઓપન પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે ફાઇલનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે સૌપ્રથમ તમારે અહીંયાથી એક પ્રોજેક્ટ એડ કરવાનો છે તો અહીંયાથી જે પ્રોજેક્ટ છે એને એડ કરી દઈશું અને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો ફોટોપિયાનો જે પ્રોજેક્ટ છે ટેક્સનો જે પ્રોજેક્ટ છે એને તમારે ડાઉનલોડ કરી દેવાનો છે અને તમારે ફોટોપિયાનો જે પ્રોજેક્ટ છે એને એડ કરવાનો છે માહી વાળો જે પ્રોજેક્ટ છે એના અર્થે એડ કરવાનો છે તો આ રીતે એડ કરી દઈશું તો આ રીતે તમારી ત્યાંથી

તો આ રીતે પ્રોજેક્ટને એડ કરી અને તમારી ઉપરની બાજુમાં જમણી બાજુમાં ત્રણ લેયર લેયરવાળું આઇકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરી અહીંયાથી જે લખેલું છે યોર ડિઝાઇન હેર એની સામે તમે અહીંયાથી જોઈ શકો છો એક બોક્સ છે એની પર તમારે ત્યાંથી પહેલા નંબર પર જે બોક્સ છે આપણે માર્ક કરેલો છે એની પર તમારે ત્યાંથી બે વખત ક્લિક કરવાનું છે તો આ રીતે બે વખત ક્લિક કરી દઈશું તો આ રીતે બે વખત ક્લિક કરી અહીંયા તમારી ઉપરની બાજુમાં જે ફાઇલ લખેલું છે ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે ઉપરની બાજુમાં ખોણામાં ફાઇલ લખેલું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ત્રીજા નંબર પર જે લખેલું છે ઓપન એન્ડ પ્લેસ એની પર ક્લિક કરવાનું છે એની ક્લિક કરી અન્ય તમારે જે ફાઇલનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે સાદું ટેક્સ એડ કરવાનું છે ત્યાંથી આપણે ટેક્સ એડ કરી દઈશું અને જે ટેક્સ જે તમને મટિરિયલની અંદર મળે રહેશે તો તમે ત્યાંથી ડપલોડ કરી શકો છો તો અહીંયા તમારે બે વફા વાળું જે ટેક્સ છે એને તમારે અહીંયાથી એડ કરવાનું છે તો આ રીતે એડ કરી દઈશું આ રીતે એડ કરી અને તમારે ત્રણ લેયરવાળું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણે જે બે વફાવાળું ટેક્સ એડ કર્યું છે એની સાઇઝ તમારે ત્યાંથી આ રીતે વધારે દેવાની છે ત્યાંથી આ રીતે સાઇઝ વધારી દઈશું આટલી સાઈઝ કરી અને તમારે વચ્ચો જ્યારે બરોબર સેટ કરવાનો છે આ રીતે તમારી ત્યાંથી વચ્ચો સેટ કરી અને તમારી ઉપરની બાજુમાં અહીંયાથી જે ત્રણ લેયરવાળું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારી ઉપરની બાજુમાં અહીંયાથી સોરી બીજા નંબર પર અહીંયાથી જે પિક્સર્ટવાળું અહીંયાથી ટેક્સ છે એના તમારી અહીંયાથી જે ગુજ્જુ એડિટનું ટેક્સ છે એના તમારે અહીંયાથી હાઈડ કરવાનું છે તો અહીંયા તમારે બીજા નંબર પર અહીંયાથી જે બોક્સ છે એની ડાઈ બાજુમાં તમે અહીંયાથી જોઈ શકો છો એક આંખનું આઇકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે આંખનું જે આઇકન છે એને તમારે અહીંયાથી હાઈડ કરવાનું છે એટલે કે જે ટેક્સ લખેલું છે ગુજ્જુ એડિટ એને તમારે અહીંયાથી હાઇડ કરવાનું છે હાઈડ અને તમારી ઉપરની બાજુમાં જે ફાઈલ લખેલું છે ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે લખેલું છે સેવ સ્માર્ટ ઓબ્જેક્ટ આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે તો ત્યાંથી તમારે સેવ સ્માર્ટ ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે બેકઆઉનું છે ત્રણ લેયર વાળું જાય છે એની પર ક્લિક કરવાનું છે અને આવવાનું છે અને તમારી ઉપરની બાજુમાં ખોણામાં જે માહી એડિટ લખેલું છે એની પર તમારે ત્યાંથી બે વખત ક્લિક કરવાનું છે ત્યારે બે વખત ક્લિક કરી દઈશું આ રીતે ડબલ વખત ક્લિક કરી અને તમારે થોડોક વેઇટ કરવાનું છે તો તમે આ જોઈ શકો છો કે જે આપણું ટેક્સ છે બની અને તૈયાર થઈ ગયું છે અને અહીંયાથી જે પાછળવાળું બેકગ્રાઉન્ડ છે બ્લેક એને તમારે અહીંયાથી હટાવવાનું છે તો આ તમારે ઉપરની બાજુમાં ત્રણ લેયરવાળું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અન્ય તમારે જે બીજા નંબર પર અહીંયાથી પહેલા નંબર પર અહીંયાથી આપણું ટેક્સ લખેલું છે અને બીજા નંબર પર જે એડિશન લખેલું છે એની બાજુમાં ફાઇલનું આઈકન છે અને એની ડાઈ બાજુમાં તમે અહીંયાથી જોઈ શકો છો એક નાનું તીરનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અન્ય તમારે નીચેની બાજુમાં એક બોક્સ છે છેલ્લા નંબર પર અહીંયાથી જે બોક્સ છે બ્લેક કલરનું જે બોક્સ છે એની પર તમારે ત્યાંથી અર્થે ક્લિક કરવાનું છે તો અર્થે બ્લેક કલરનું જે બોક્સ છે એની પર ક્લિક કરી અન્ય તમારે નીચેની બાજુમાં અહીંયાથી એક લાઇન છે એમાં તમારે અહીંયાથી જે છેલ્લા નંબર પર અહીંયાથી ડિલેટનું આઇકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે જે બેકગ્રાઉન્ડ છે એના રીતે ડિલેટ કરવાનું છે અન્ય તમારે ત્રણ લેયર વડો આઈકન છે એની પર ક્લિક કરીને બેક આવવાનું છે બેકઆક આવી અને તમારી ઉપરની બાજુમાં જે ફાઇલ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અન્ય તમારે નીચેની બાજુમાં એક્સપોર્ટ અહીંયાથી એસ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે તારો એક્સપોર્ટ એસ પર ક્લિક કરી અન્ય તમારે પહેલા નંબર પર જે પીએનજી લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં સેવ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ને સેવ કરવાનું છે તો અહીંયાથી આપણું જે ટેક્સ છે સેવ થઈ ગયું છે અને તમારે બેક આવવાનું છે તો અહીંયાથી આપણે બેક આવી જઈશું તો ટેક્સને સેવ કરીને બેક આવી અને તમારે પિકસાટ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે આપણે અહીંયાથી ફોટો બનાવવાનો છે તો અહીંયા તમારે પિકસાર્ટ એપ્લિકેશનને ઓપન કરવાનું છે પિકસાર્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળે રહેશે તો ત્યાંથી ડઉલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં પ્લસનું આઈન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે પહેલા નંબર પર લખેલું છે એડિટિડ ફોટો એની પર ક્લિક કરવાનું છે અને તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે ત્યાંથી આપણે બેકગ્રાઉન્ડને એડ કરી કરીશું તો આ રીતે તમારી ત્યાંથી જે બ્લર બેકગ્રાઉન્ડ છે એના આ એડ કરવાનું છે તો આ રીતે બ્લર બેકગ્રાઉન્ડને એડ કરી અને તમારે ફોટો એડ કરવાના છે ત્યાં તમારે નીચેવાળી જે લાઈન છે એને સ્ટોલ કરવાની છે અને તમારે નીચેની બાજુ બાજુમાં એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે તમારા પોતાના ફોટા પણ એડ કરી શકો છો ત્યાંથી આપણે કાજલ મહેરિયાનો જે ફોટો છે એને એડ કરી દઈશું તો અહીંયા તમારે કાજલ મહેરિયાનો જે ફોટો છે એને એડ પર ક્લિક કરવાનો છે અને આ રીતે ફોટાને એડ કરવાનું છે અન્ય તમારે નીચેની બાજુમાં ચોથા નંબર પર ક્રોપનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અન્ય તમારે ફોટાને કંઈક આ રીતે ક્રોપ કરવાનો છે ત્યાંથી આપણે ક્રોપ કરીએ છીએ એ રીતે તમારે ત્યાંથી ફોટાને ક્રોપ કરવાનો છે ત્યાંથી આ રીતે ફોટાને આ રીતે ક્રોપ કરવાનું છે અન્ય તમારે ફોટાને રોટેટ કરવાનો છે આ રીતે રોટેટ કરી અન્ય તમારે ફોટાની સાઇઝ આ રીતે વધારવાની છે અન્ય તમારે ફોટાને ખોણામાં તમારી ડાબી બાજુમાં સેટ કરવાનો છે ત્યાં આ રીતે ખોણામાં ડાઇ બાજુમાં સેટ કરી દઈશું ફોટાને થોડું આ રીતે કરવાનો છે ફોટાને આ રીતે રોટેડ કરી અન્ય તમારે ડાબી બાજુમાં ફોટાને આ રીતે બરાબર સેટ કરવાનો છે ત્યાં આ રીતે બરાબર સેટ કરી દઈશું થોડીક આરતી સાઇઝ વધારવાની છે અન્ય તમારે ડાબી બાજુમાં ફોટાને રીતે સેટ કરવાનો છે આ રીતે સેટ કરી અન્ય તમારે નીચેની બાજુમાં એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનો છે અન્ય તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે ત્યાંથી આપણે ગીતા રબારીનો ફોટો એડ કરી દઈશું તો અહીંયા તમે તમારા પોતાના ફોટા પણ એડ કરી શકો છો તારતે એડ ઉપર ક્લિક કરવાનો છે અને ફોટો એડ કરી અને તમારે ક્રોપ ઉપર ક્લિક કરવાનો છે ક્રોપના આઇકન પર ક્લિક કરવાનો છે અને સેમ તમારે એ જ રીતે ફોટાને ક્રોપ કરવાનો છે ત્યાં અત્યારે સેમ એ જ રીતે ફોટાને ક્રોપ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી ફોટાને ક્રોપ કરવાનો છે અને રાઇટ હાઈક પર ક્લિક કરવાનો છે અને તમારે ફોટાને રોટેટ કરવાનો છે તો આ રીતે રોટેટ કરી દઈશું આ રીતે રોટેટ કરી અને તમારે ફોટાની સાઇઝ આ રીતે વધારવાની છે ત્યાં અત્યારે તો સાઈઝ વધારી દઈશું આ રીતે સાઇઝ વધારી અને અહીંયા તમારે ફોટાને ડાઈ બાજુમાં તમારી અહીંયાથી આપણે જે કાજલ મહેરિયાનો ફોટો એડ કર્યો છે એની બાજુમાં તમારે અહીંયાથી ગીતારાબારીનો જે ફોટો છે એને સેટ કરવાનો છે ત્યાં અત્યારે સેટ કરી દઈશું અહીંયા તમારે થોડુંક આ રીતે રોટેટ કરવાનો છે ફોટાને તો ત્યાંથી આ રીતે રોટેટ કરી અને તેની બાજુમાં જ્યારે તમારે ત્યાંથી સેટ કરવાનો છે ત્યાં ત્યારે તેની બાજુમાં જ સેટ કરી દઈશું આ રીતે આની બાજુમાં સેટ કરી અન્ય તમારે નીચેની બાજુમાં એડ ફોટોનો આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે એક ત્રીજો ફોટો એડ કરવાનો છે ત્યાંથી આપણે ત્રીજો ફોટો એડ કરી દઈશું તો આ રીતે તમારે ત્યાંથી એડ પર ક્લિક કરવાનો છે અહીંયા તમારે સેમ એ જ રીતે ક્રોપ કરવાનો છે ફોટાને તો અહીંયા તમારે ફોટા ઉપર ક્લિક કરવાનો છે ક્રોપના આઇકન પર ક્લિક કરવાનું છે અન્ય તમારે સેમ એ જ રીતે ફોટાને ક્રોપ કરવાનો છે ત્યાં તે ફોટાને ક્રોપ કરી દઈશું આ રીતે ક્રોપ કરી અહીંયા તમારે ફોટાને રોટેટ કરવાનો છે અને અહીંયાથી આપણે જે બે ફોટા લગાવેલા છે એની બાજુમાં જ તમારી અહીંયાથી ત્રીજા ફોટાને આર્થ રોટેટ કરી અને તમારે લગાવી દેવાનો છે ત્યાંથી આર્થે લગાવી દઈશું તો આ રીતે તમારી અહીંયાથી ત્રણેય ફોટાઓને તમારી બાજુમાં સેટ કરવાનો છે ત્યાંથી આરતી બરોબર સેટ કરી દઈશું થોડીક સાઇઝ વધારવાની છે આના રીતે સેટ કરવાનો છે આ રીતે સેટ કરી અન્ય તમારે નીચેની બાજુમાં એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે ત્યાંથી આપણે આ રીતે એક બીજો ફોટો એડ કરી દઈશું એડ પર ક્લિક કરવાનો છે અને આ રીતે ફોટો એડ કરવાનો છે અન્ય તમારે ક્રોપના આઇકન પર ક્લિક કરવાનો છે અને ફોટાને તમારે ત્યાંથી કંઈક આ રીતે ક્રોપ કરવાનો છે ત્યાં અત્યારે ક્રોપ કરી દઈશું અને અહીંયા તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે અન્ય તમારે ફોટાને રોટેટ કરવાનો છે અન્ય તમારે ફોટાને ઉપરની બાજુમાં લઈ જવાનો છે અન્ય તમારે ફોટાની સાઇઝ આ રીતે થોડીક વધારે દેવાની છે આ રીતે સાઇઝ વધારી અને તમારે ફોટાને સેન્ડ ટુ બેક કરવાનો છે ત્યાંથી આ રીતે બરાબર પહેલાં સેટ કરવાનો છે સેટ કરી અને તમારે ફોટાને સેન્ડ ટુ બેક કરવાનો છે ફોટાને થોડુંક આ રોટેટ કરવાનું છે અને તમારે ફોટાની સાઇઝ આ વધારવાની છે અન્ય તમારે ફોટાને સેન્ડ ટુ બેક કરવાનું છે તમારે જેમ રોટેટ કરવું હોય એમ રોટેટ કરી શકો છો તો અહીંયાથી આપણે આ રીતે રોટેટ કરી દઈશું આ રીતે રોટેટ કરી અને તમારે ઉપરની બાજુમાં ઇરાઝના આઇકનની બાજુમાં અહીંયાથી જે આઈકન છે એની પર ક્લિક કરવાનું છે બે લેયરવાળું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારી વચ્ચેવાળું જે તીર છે મઉ ડાઉન લખેલું છે એની પર તમારે અહીંયાથી આ રીતે બેથી ત્રણ વાર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાને સેન્ટ ટુ બેક કરવાનું છે તો આ રીતે સેન્ડ ટુ બેક કરી દઈશું આ રીતે સેન્ડ ટુ બેક કરી અને તમારે બાકીના જેટલા પણ ફોટા છે તમારે અહીંયાથી તમારી જાતે તમારે અહીંયાથી લગાવી દેવાના છે તમને જેમ યોગ્ય લાગે એ રીતે તમારે અહીંયાથી ફોટાને લગાવવાના છે તો ફટાફટ અહીંયાથી આપણે તમને ફોટા લગાવી અને બતાવી દઈએ તો ત્યાં તમારે તમને જેમ યોગ્ય લાગે એ રીતે તમારે અહીંયાથી ફોટાને એડ કરવાનો છે તો ફટાફટ અહીંયાથી આપણે ફોટા એડ કરીએ અને તમને બતાવી દઈએ તો ત્યાં તમારે આ તો તમારે અહીંયાથી એક લેઆઉટ બનાવવાનું છે ત્યાંથી ફટાફટ આપણે અહીંયાથી ફોટા તમને સેટ કરી અને બતાવી દઈએ તો આ તમારે ત્યાંથી ફોટો એડ કરી અન્ય તમારે એક લાસ્ટ ફોટો એડ કરવાનો છે ત્યાં તમારે એડ ફોટો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે એક લાસ્ટ ફોટો એડ કરી દેવાનો છે ત્યાંથી આ રીતે લાસ્ટ ફોટો એડ કરી દઈશું એડ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાને ક્રોપ કરવાનો છે ક્રોપના આઈકાઉન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે કંઈક આ ક્રોપ કરવાનું છે ફોટાને આ ક્રોપ કરી અને તમારે ફોટાને રોટેડ કરવાનું છે રોટેટ કરી અને તમારે ફોટાની સાઇઝ આ વધારવાની છે તો આટલી સાઇઝ કરી દઈશું આ આટલી સાઈઝ કરી અને તમારે ફોટાને જે જગ્યા ઉપર અહીંયાથી અહીંયાથી બેકગ્રાઉન્ડ દેખાય છે એ જગ્યા ઉપર તમારે ત્યાંથી ફોટાને લઈ જવાનું છે અને તમારે થોડોક રીતે ફોટાને ઉપરની બાજુમાં લાવવાનો છે અને તમારે ઉપરની બાજુમાં ડાઉન વાળું તીર છે એની પર ક્લિક કરવાનું છે તો આ રીતે બેથી ચાર વખત એની પર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાને આ રીતે તમારી અહીંયાથી બધા ફોટાઓની પાછળ લઈ લેવાનું છે અને તમારે આ જે આપણે અહીંયાથી છેલ્લો ફોટો એડ કર્યો છે એની પર ક્લિક કરવાનો છે અને તમારે જે ઓપ્પો લાઇન છે એને તમારે અહીંયાથી ઓછી કરવાની છે ત્યાંથી ઓપ્પો સિટીની જે લાઇન છે એને ઓછી કરી દઈશું તો આ રીતે તમારી ત્યાંથી ચાલીસની આસપાસ કરવાની છે અને તમારે સ્ક્રીન પર ક્લિક કરવાનું છે અને તમારી ઉપરની બાજુમાં જે રાઇટ આઇકન છે એની પર ક્લિક કરવાનું છે ત્યાં આ રીતે રાઇટ આઇકન પર ક્લિક કરી દઈશું તો આ રાઇટ આઈકન પર ક્લિક કરી અને તમારે લાઇટનું જે લાઇટ લાઇટનું પીએન જે છે ને તમારે અહીંયાથી એડ કરવાનું છે તો નીચેની બાજુમાં એડ ફૂટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે લાઇટનું જે પીએન જે છે એને એડ કરવાનું છે ત્યાંથી આપણે એડ કરી દઈશું તો આ રીતે તમારી અહીંયાથી લાઇટનું જે પીએન જે છે એને એડ પર ક્લિક કરવાનું છે અને આ એડ કરવાનું છે આ એડ કરી અને તમારે જે નીચેની બાજુમાં ક્રોપનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે લાઇટનું જે પીએન જે તમારે તમારી અહીંયાથી ચારે બાજુથી આ રીતે ક્રોપ કરવાનું છે આ રીતે ક્રોપ કરી દઈશું તો આ રીતે ક્રોપ કરી અને તમારે ઉપરની બાજુમાં જે રાઇટ આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે નીચેવાળે જે લાઇન છે એને સ્ટ્રોલ કરવાનું છે અને તમારે નીચેની બાજુમાં બ્લેન્ડરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને બીજા નંબર પર સ્ક્રીન લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અર્થે લાઇટનું જે પીએનજી છે એને સ્ક્રીન કરી અને અહીંયાથી આપણે જે લાઇટનું પીએનજી એડ કર્યું છે એને તમારે અહીંયાથી બે ફોટાઓની વચ્ચે જે ફોટાની ધાર હોય એની ઉપર તમારે અહીંયાથી લગાવવાનું છે ત્યાં તમારે જે લાઇટનું પીએનજી છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે પેલો અને બીજો ફોટો છે એની વચ્ચે તમારી અહીંયાથી જે લાઇટનું પીએનજી છે એને સેટ કરવાનું છે જે ધાર દેખાય છે અહીંયાથી ફોટાની જે ધાર દેખાય છે એની પર તમારે ત્યાંથી લાઇટનું જે પીએન્ જે છે એને સેટ કરવાનું છે ત્યાં અત્યારે તે પરફેક્ટ આપણે અહીંયાથી જે ફોટાની બંને ફોટાઓની જે ધાર છે એની ઉપર સેટ કરી દઈશું તો આ રીતે સેટ કરી અને તમારી ઉપરની બાજુમાં ઇરાઝના આઈકનની બાજુમાં આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે જે ડુપ્લિકેટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે લાઇટનું જે પીએન્ છે એને ડુપ્લિકેટ કરી અને તમારે બીજો અને જેથી જે ફોટો છે એની જે વચ્ચો બે ફોટાની વચ્ચેની જે ધાર છે એની પર તમારે ત્યાંથી લાઈટનું જે પીએન્ છે એને સેટ કરવાનું છે ત્યાં અત્યારે તો સેટ કરી દઈશું

એનો ક્રોપ કરી દઈશું અન્ય તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે અન્ય તમારે એના આર્થ રોટેટ કરવાનું છે આ રોટેટ કરી અન્ય તમારે નીચેની બાજુમાં અહીંયાથી કાજલ મહેરિયાનો જે છેલ્લો ફોટો એડ કરેલો છે એની પર તમારે અહીંયાથી બ્રશ બેકગ્રાઉન્ડને અર્ધે એડ કરવાનું છે અર્ધે એડ કરી અને તમારે સ્ક્રીન પર ક્લિક કરવાનું છે આ સ્ક્રીન પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં એડ ફોટોનો આઇકન છે પર ક્લિક કરવાનું છે અહીંયાથી આપણે જે ફોટો પીએ વેબસાઇટની અંદર જે ટેક્સ લખી અને ડાઉનલોડ કર્યું છે એ ટેક્સને તમારે અહીંયાથી એડ પર ક્લિક કરવાનું છે અને અર્ધે એડ કરવાનું છે અર્ધે એડ કરી અને તમારે ટેક્સને અર્ધે રોટેડ કરવાનો છે અર્ધે રોટેટ કરી અને તમારે ટેક્સની સાઇઝ અર્ધે વધારવાની છે તો અર્ધે વધારી દઈશું અન્ય તમારે જે બ્રશ બેકગ્રાઉન્ડનું છે એની પર તમારે ત્યાંથી આ રીતે ટેક્સને થોડુંક રોટેડ કરવાનું છે અને આ સેટ કરવાનું છે ત્યાંથી અર્થે સેટ કરી દઈશું તો આ સેટ કરી આ અન્ય તમારે બેક આવવાનું છે તો આ સેટ કરી અને તમારી ઉપરની બાજુમાં જે તીરનું આઈકાન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાને સેવ કરવાનું છે ત્યાંથી આ રીતે ફોટાને સેવ કરી દઈશું તો ફોટાને સેવ કરી અને તમારે આ લાઇ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉલોડ કરી શકો છો તરફથી ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલું છે અને પર ક્લિક કરવાનું છે અને પર ક્લિક કરી અને અહીંયાથી મે તમને જે ફૂલ પ્રોજેક્ટ આપેલો છે એની લિંક તમને ડિસ્ક્રપ્શનની અંદર મળી રહેશે અને ફૂલ પ્રોજેક્ટવાળી જે લિંક છે તમને ઓપન કરતા ના આવડતું હોય તો એની પર આપણે વિડીયો બનાવેલો છે ઓલ મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો એ વિડીયો જોઈને તમે ફૂલ પ્રોજેક્ટ વાળી જે લિંક છે એને ઓપન કરતાં શીખી શકો છો તો વિડીયો જોઈ લેજો અને તમારે ફૂલ પ્રોજેક્ટને આર્થે ઓપન કરવાનો છે તાર્થી ઓપન કરી દઈશું આરતી ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં જવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે બેકગ્રાઉન્ડ છે એની પર ક્લિક કરવાનું છે નીચેથી અને તમારે બીજા નંબર પર જે લેયર છે બેકગ્રાઉન્ડ ને એની પર ક્લિક કરવાનું છે અને તમારે કલરના આઇકન પર ક્લિક કરવાનું છે અને તમારે નીચેની બાજુમાં સ્ટાર જેવો આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી આપણે જે પિક્સાર્ટની અંદર જે ફોટાને સેવ કર્યો છે એ ફોટાને તમારે અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે એડ કરવાનું છે તો આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે અહીંયાથી ફોટાને એડ કરવાનું છે આ રીતે ફોટાને એડ કરી અને તમારે ઉપરની બાજુમાં જવાનું છે અને તમારે ઉપરની બાજુમાં છેલ્લા નંબર પર અહીંયાથી એટલે કે પહેલા નંબર પર જે અહીંયાથી લેયર છે એની પર ક્લિક કરવાનું છે બ્લેક કલરની જે લેયર છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે કલરના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં સ્ટાર જે છે એનું ક્લિક કરવાનું છે અહીંયા તમારે ઓવર લઈને એડ કરવાનું છે ત્યાંથી આપણે ઓવર લઈને એડ કરી દઈશું તો અહીંયાથી પિસ્તાલીસ સેકન્ડની જે ઓવર લે છે એને તમારે અહીંયાથી પ્લસના આકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે એડ કરવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણું ડેટ છે એ બની અને રેડી થઈ ગયું છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફળ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે લાઈટ મોશન ના આ એડિટિંગ વિડીયો આપણે લાવતા રહેશે તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી હોય તો જોઈન કરી શકો છો તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર માટે રહેશે તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારતના